ઉના તાલુકાના વસોદ ગામમાં આહીર મુરલીધર ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. ઉના તાલુકાના વાસોદ ગામમાં આહીર મુરલીધર ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની ઠેર ઠેર જગ્યાએ સ્થાપના કરવામાં આવતી હોય છે, ત્યારે ગણપતિ દાદાની દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તેમજ ઘણી જગ્યાએ પોતપોતાના ઘરમાં જ દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે. તેમજ અમુક ગામડાઓમાં પણ ગામદીઠ દાદાની સ્થાપના કરી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે ઉના તાલુકાના વાસોજ ગામમાં આહીર મુરલીધર ગ્રુપ વાસોજ ગામમાં આવેલ શ્રીરામ મંદિર ખાતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. બિરાજમાન ગણપતિ દાદાને 5 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ડીજે, ઘોડા, ઊંટ, અબીલ, ગુલાલ તેમજ ફટાકડા ફોડી રામ મંદિર, ભૂતનાથ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વાસોજ ગામમાં સમસ્ત આહીર સમાજ ભાઈઓ તેમજ બહેનો દ્વારા સામૂહિક રાસ લઈ ડીજેના તાળી ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ માંડવી બીચ ખાતે ગણપતિ દાદાની આરતી પૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સેવેસ્ટી ના. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખવાડવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિક ભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.